જે છે કુલ સો માર્ક્સનો અને સમય તેના માટે આપણને ફાળવવામાં આવ્યો છે કુલ ત્રણ કલાકનો દોસ્તો અહીંયા એક પછી એક તમામે તમામ પ્રશ્નોને ક્વેશ્ચન આન્સરની સાથે આજના વિડીયોમાં આપણે કરીશું સોલ્વ કારણ કે આવનારી ધોરણ ની જે બોર્ડ પરીક્ષા છે તેની દ્રષ્ટિએ આ પેપર આપણા માટે ઘણું મહત્વપૂર્ણ છે તો બને રહેજો દોસ્તો વિડીયોમાં અંત સુધી જેથી કરીને સંપૂર્ણ સંપૂર્ણ પેપરના સોલ્યુશનનો ખ્યાલ એકદમ બરાબર રીતે આપને આવી શકે ચાલો દોસ્તો શરૂઆત કરીએ હંમેશાની જેમ સેક્શન એથી જ્યાં દોસ્તો સેક્શન એની અંદર પહેલા પ્રશ્ન માટે આપણને સૂચના આપેલી છે કે રાઇટ વેધર ધ ફોલોઇંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ એટલે કે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જ્યાં દોસ્તો સૌથી પહેલું વિધાન આપણને આપેલું છે કે લવ ઇઝ ફ્રી વેર કે લવ જે છે તે ફ્રી વેર સોફ્ટવેર છે યસ દોસ્તો આપણી બુક પ્રમાણે આ વિધાન ખરું છે એટલે આપણે ત્યાં લખી દઈશું ટ્રુ ત્યાર પછી વર્લ્ડ યુઝ ટુ સે ડિઝનીલેન્ડ લેન્ડ વુડ નાવર બી ફિનિશ વર્લ્ડ એવું કહેતા હતા કે ડિઝનીલેન્ડ લેન્ડ ક્યારે પણ પૂર્ણ નહીં થાય યસ દોસ્તો વિધાન સાચું છે માટે આપણે અહીંયા લખી દઈશું ટ્રુ ત્યાર પછી ત્રીજું છે કે વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બીકમ્સ નિયરલી પોસિબલ ટુ થિંક ક્લિયરલી કે જ્યારે લાગણીઓ આપણી ઉપર હાવી થઈ જાય છે ત્યારે સરખી રીતે વિચારવું એ શક્ય બની જાય છે ના દોસ્તો શક્ય નથી બનતું બલકી અશક્ય બને છે માટે અહીંયા પોસિબલની જગ્યાએ ઇમ્પોસિબલ હોવું જોઈતું હતું પોસિબલ છે માટે વિધાન જે છે તે થઈ જશે અહીંયા ફોલ્સ નાના વોઝ સ્લીપિંગ વિયરિંગ નાની શર્ટ નાના જે છે તે નાની શર્ટ પહેરીને ઊંઘીરાયા ના દોસ્તો તે ધોતી પહેરીને ઊંઘતા માટે વિધાન જે છે તે થઈ જશે આપણા માટે ફોલ્સ તો ટ્રુ ટ્રુ એન્ડ ફોલ્સ ફોલ્સ ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ્સ ઓફ ફોલોઇંગ વર્ડ્સ એટલે કે આપેલ શબ્દોના નજીકના શબ્દો સુધીને અહીંયા લખો જ્યાં સૌથી પહેલા છે ક્વેશ્ચન નંબર ફાઈવ સ્ટબન દોસ્તો સ્ટબનનો મતલબ થાય છે જિદ્દી અને જિદ્દી માટે જે નિયરેસ્ટ મિનિંગ છે તે છે અહીંયા ઓપ્સ્ટિનેટ ત્યાર પછી છે પીઠ મતલબ કે ખાડું અને ખાડા માટે દોસ્તો અહીંયા નિયરેસ્ટ મિનિંગ છે ડીચ ત્યાર પછી છે સ્ટોની સ્ટોની મતલબ કે પથરાળું પથ્થરવાળું દોસ્તો તો તેના માટે અહીંયા આવી જશે રોકી કારણ કે રોકીનો મતલબ એ થાય છે પથ્થરવાળી જગ્યા પથરાળી જગ્યા તો સ્નેટ ડીચ એન્ડ રોકી ક્વેશ્ચન નંબર ફાઈવ સિક્સ સેવનના નિયરેસ્ટ મિનિંગ્સ ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગીવન સેન્ટેન્સીસ અહીં દોસ્તો કૌંસમાં આપણને કેટલાક ફંક્શન વર્ડ્સ આપેલા છે ક્વેશ્ચન નંબર એટ નાઇન ટેનને વાંચીને તેના કી વર્ડ્સ ઓળખીને આપણે યોગ્ય ફંક્શન યોગ્ય જવાબ જે છે તેની સામે લખવાના હોય છે જે ક્વેશ્ચન નંબર એટ છે સૌથી પહેલાં કે જૈનમ બોટ ધ સેમ બુક એસ આઈ હેડ દોસ્તો સેમ એસ જ્યારે પણ વાક્યની અંદર આવે છે ત્યારે એને કહેવાય છે ટોકિંગ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ માટે ક્વેશ્ચન નંબર એટનો જવાબ આવી જશે ટોકિંગ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ ત્યાર પછી ક્વેશ્ચન નંબર નાઇન સ્મિતા ધેમ

સો ક્વેશ્ચન નંબર 8 ટોકિંગ ધીન ઇન રિલેશન ટુ સમથિંગ ક્વેશ્ચન નંબર 9 રિપોર્ટિંગ એન્ડ ક્વેશ્ચન નંબર 10 એક્સપ્રેસિંગ choice ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે આપણા માટે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ઇલેવન જેના માટે આપણને સૂચના આપેલી છે કે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ રિસ્પોન્સ જ્યાં દોસ્તો ક્વેશ્ચન નંબર ઇલેવન 12 13 એન્ડ 14 અંદર કોઈ પણ બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ આપણને આપેલ હોય છે બે વ્યક્તિમાંથી એક વ્યક્તિનો સંવાદ પૂર્ણ હોય છે અને એક વ્યક્તિનો સંવાદ અધૂરો આપેલો હોય છે તે સંવાદને પૂર્ણ કરવા માટે આપણને બાજુમાં કૌંસની અંદર એક ફંક્શન આપવામાં આવે છે તે ફંક્શનનો યોગ્ય રીતે ઉપયોગ કરીને આપણે અધૂરું વાક્ય જે છે તે પૂર્ણ કરવાનું હોય છે જેમ કે દોસ્તો અહીંયા આપણે જોઈ શકીએ ક્વેશ્ચન નંબર ઇલેવનમાં કીધું છે કે પાર્થસેસ વાય આર યુ લેટ પાર્થ જે છે તે અહીં બીજી વ્યક્તિ વ્રજને એવું પૂછે છે કે તે કેમ લેટ આવ્યો છે તો દોસ્તો અહીંયા વ્રજ જે છે તે જવાબ આપે છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ પાસ્ટ એટલે કે ભૂતકાળ અને કન્ડિશન એટલે કે શરત શરતની જ્યારે પણ દોસ્તો વાત કરીએ ત્યારે ઇફ અથવા તો અનલેસનો ઉપયોગ કરવામાં આવે છે અહીં અનલેસ તો નથી આપણી જોડે પરંતુ ઓપ્શન નંબર એની અંદર અને ઓપ્શન નંબર બી ની અંદર ઇફ આપણને આપેલ છે હવે દોસ્તો અહીંયા જોઈએ કે આપણો કરેક્ટ આન્સર જે છે તે શું આવો જોઈએ તો જુઓ દોસ્તો ઓપ્શન નંબર એ ની જો વાત કરીએ તો અહીંયા આપણે કીધું છે કે ઇફ આઈ હેડ ગોટ ધ કાર આઈ વુડ નોટ હેવ બીકમ લેટ કે જો મને કાર મળી ગઈ હોત તો હું અહીં મોડો આવ્યો ન હોત અને ઓપ્શન નંબર બી માં છે કે ઇફ આઈ હેડ ગેટ દોસ્તો ગેટ જે છે તે વર્તમાન છે અને જે છે તે ભૂતકાળ એટલે કે પાસ્ટ છે આપણે શું દર્શાવવાનું છે છે અને દર્શાવવા માટે ઓપ્શન નંબર એ જે તે થઈ જશે આપણો કરેક્ટ આન્સર તો ક્વેશ્ચન નંબર ઇલેવન માટે કરેક્ટ આન્સર ઓપ્શન નંબર એ ત્યાર પછી દોસ્તો અહીંયા વાત આવે છે ક્વેશ્ચન નંબર ટ્વેલ્વની કે રાજશે વાય ડીડ યુ ફેલ ઇન ઇંગ્લિશ નૈના સેસ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ રાજ અહીંયા પૂછે છે કે તું ઇંગ્લિશમાં કેમ ફેલ થઈ તો નયના જે છે તે જવાબ આપે છે કેવી રીતે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ અહીંયા જ્યારે પણ વાત કરીએ ત્યારે બે વાક્યની વચ્ચે કોમાં આપેલું હોય છે અને બંને વાક્યો જે છે તે એકબીજાના વિરોધી હોય છે અને એવું વાક્ય જે દોસ્તો તે આપણને ઓપ્શન નંબર ડીમાં મળે છે કે વીક એઝ નયના વોઝ ઇન ઇંગ્લિશ સી વોઝ ક્વાફાઈડ ઇન એક્ઝામ જોકે નયના જે છે તે ઇંગ્લિશમાં વીક એટલે કમજોર હતી તેમ છતાં તે એક્ઝામમાં ઉત્તીર્ણ થઈ ગઈ તો ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ માટે સાચો ઓપ્શન છે ઓપ્શન નંબર ડી ત્યાર પછી ક્વેશ્ચન નંબર થર્ટીન રોહન શેષ વોટ ડુ યુ નો અબાઉટ સરદાર પટેલ તો પ્રિયા સીઝ પાસ્ટ રોહન જે છે તે પ્રિયાને પૂછે છે કે તું સરદાર પટેલ વિશે શું જાણે છે તો પ્રિયા જવાબ આપે છે પાસ્ટ બરાબર ભૂતકાળની કોઈ ટેવ બતાવે છે અને જ્યારે પણ ભૂતકાળની ટેવ બતાવવાની દોસ્તો વાત આવે ત્યારે અહીં યુઝ ટુ નામના કીવર્ડનો ઉપયોગ થાય છે તો યુઝ ટુ ઓપ્શન નંબર બી માં આપેલ છે કે હી યુઝ ટુ વર્ક હાર્ટ તે જ છે આપણો સાચો જવાબ ક્વેશન નંબર થર્ટીન માટે ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર 14 પ્રિન્સિપલ સેઝ ટોક અબાઉટ ગાંધીજી સ્ટુડન્ટ કમ્પેરિઝન પ્રિન્સિપલ જે છે તે સ્ટુડન્ટને એવું કહે છે કે ગાંધીજી વિશે બોલ તો સ્ટુડન્ટ શું કહે છે સ્વિંગ કમ્પેરિઝન સરખામણી કંઈક દર્શાવે છે તે અને તેના માટે દોસ્તો અહીં જે સાચો આપણો જવાબ હોવો જોઈએ તે છે ઓપ્શન નંબર સી કે વેરી ફ્યુ લીડર્સ આર એઝ ગુડ એઝ ગાંધીજી કારણ કે જ્યારે પણ દોસ્તો અહીંયા એઝ એઝની આપણે વાત કરીએ પોઝિટિવ ડિગ્રીની અંદર ત્યારે અહીં જે પણ આપણો કરતા છે તે અહીં બહુ વચનની અંદર આપેલ હોય છે તો માટે અહીંયા થઈ જશે વેરી ફ્યુ લીડર્સ આર એઝ ગુડ એઝ ગાંધી તો દોસ્તો અહીંયા થઈ જાય છે ક્વેશ્ચન નંબર ફોર્ટીન સુધીના આપણા ફંક્શન્સ ત્યાર પછી વાત આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જેના માટે આપણને સૂચના આપેલ છે કે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝીસ એઝ ધર આન્સર્સ જ્યાં દોસ્તો એક વાક્ય આપણને આપેલ હોય છે વાક્યમાં ચોક્કસ શબ્દ અથવા ચોક્કસ શબ્દની નીચે અન્ડરલાઇન હોય છે અને તેના પરથી આપણે પ્રશ્નો એટલે કે ક્વેશ્ચન બનાવવાના હોય છે ક્વેશ્ચન નંબર ફિફ્ટીન છે પેરેન્ટ્સ ફીલ પ્રાઉડ વેન હિઝ ચાઇલ્ડ વિન્સ પ્રાઇઝ અને પ્રાઉડિની જે અન્ડરલાઇન છે બરાબર કે જે વાલી છે તે ગર્વ અનુભવે છે જ્યારે તેમના બાળકો ઇનામ જીતે છે તો અહીં દોસ્તો આના માટે સાચો જવાબ જે છે મતલબ સાચો સવાલ જે છે તે બનવો જોઈએ ઓપ્શન નંબર ડીનો કે હાઉ ડુ પેરેન્ટ્સ ફીલ વેન હિઝ ચાઇલ્ડ વિન સ પ્રાઇઝ તો પેરેન્ટ્સ ફીલ પ્રાઉડ વેન હિઝ ચાઇલ્ડ વિન્સ અ પ્રાઇઝ ત્યાર પછી ક્વેશ્ચન નંબર સિક્સટીન કે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ મતલબ કે સમયની વાત કરી સમય જે છે દોસ્તો તેના માટે જે પ્રશ્ન બને છે તે બને છે વેનથી અને લાસ્ટ સન્ડે છે દોસ્તો ભૂતકાળ છે ને ભૂતકાળ છે મતલબ શું આવવું જોઈએ દીઠ તો દીઠ કેટલા છે આપણી જોડે બે છે તો ઓપ્શન નંબર સી અને ડી ની અંદર જો આપણે જોઈએ તો અહીંયા સૌથી પહેલા સી માં આપણે જોઈએ તો અહીં આપણને આપેલું છે વર્બ વિઝિટ અને ડીમાં આપેલ છે વિઝિટ રીટ દોસ્તો જ્યારે પણ ડીડ વાક્યમાં એક વખત આપી દીધેલ હોય ત્યારે બીજી વખત કોઈ પણ ભૂતકાળ આવતો નથી માટે ઓપ્શન નંબર ડી આપણે જવાબ નહીં આવે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી કે વેન ડીડ માય ફ્રેન્ડ વિઝિટ માય હાઉસ બસ એટલું યાદ રાખવાનું કે એક જ વાક્યની અંદર એક સાથે ક્યારેય પણ બે ભૂતકાળ આવતા નથી સો ઓપ્શન નંબર સી ક્વેશ્ચન નંબર સી માટેનો કરેક્ટ આન્સર મતલબ કરેક્ટ ક્વેશ્ચન બની જશે ત્યાર પછી દોસ્તો વાત આવે છે ક્વોચન નંબર સેવન્ટીનની રાત જોઈન્સ જોબ વિથ વ્યુ ટુ હેલ્પિંગ હિસ ફેમિલી રાજે અહીંયા નોકરી જોઈન કરી તેની ફેમિલીની મદદ કરવા માટે અને વિધ અ વ્યૂ ટુ હેલ્પિંગ જે છે એની નીચે આપણને એન્ડલાઇન આપેલી છે માટે એનો જે સાચો ક્વેશ્ચન મળશે દોસ્તો તે બની જશે અહીંયા ઓપ્શન નંબર ડી કે વાય ડઝ રાજ જોઈન અ જોબ કારણ કે દોસ્તો અહીંયા આપણને જોઈન્સ આપેલું છે અને જોઈન્સ જે છે તે વર્તમાન કાળ દર્શાવે છે અને વર્તમાન કાળ માટે દોસ્તો અહીંયા ડઝનો ઉપયોગ થાય છે ત્યાર પછી દોસ્તો અહીં આવે છે ક્વેશ્ચન નંબર 18 ધ પોલીસ વિલ કેચ ધ થીફ એઝ अर्લી એઝ પોસિબલ એન્ડ ધ થીફ ની નીચે દોસ્તો અહીંયા અન્ડરલાઇન આપેલી છે આપણે તો આના માટે જે પ્રશ્ન બનવો જોઈએ તે બનવો જોઈએ વૂમ થી પરંતુ વૂમ જે છે દોસ્તો તે આપણી જોડે બે છે ઓપ્શન નંબર બી અને ઓપ્શન નંબર ડી ની અંદર તો અહીં દોસ્તો જોઈએ કે વિલ જે છે તે આપણે અહીં કાર તરીકે આપેલ છે માટે જે વ્હીલવાળો ઓપ્શન છે ઓપ્શન નંબર બી તે આપણો બની જશે અહીંયા કરેક્ટ આન્સર કે વુમ વિલ ધ પોલીસ કેચ એઝ અર્લી એઝ પોસિબલ તો ધ પોલીસ વિલ કેચ ધીફ એઝ અર્લી એઝ પોસિબલ અને આની સાથે જ જે સેક્શન એ છે દોસ્તો તે થઈ જાય છે અહીંયા આપણું સોલ્વ ત્યાર પછી વાત કરીએ આપણે સેક્શન બીની જેના માટે આપણને સૂચના આપેલ છે કે રીડ ધ એક્સ્ટ્રેકશન આન્સર ઓફ ધ ક્વેશ્ચન્સ એટલે કે આપીલ ફકરો વાંચો અને તેના પરથી પ્રશ્નો જવાબ આપો જ્યાં દોસ્તો સૌથી પહેલાં છે ક્વેશ્ચન નંબર નાઇન્ટીન વોટ વિલ ધ સિસ્ટમ ડૂ

तो अँ स्टार्टिंग में आपने क्यूँ कि माय ब्रदर वर्ल्ट इज तो नो मोर तो जवाब शू आ नो वर्ल्ड इज़ नॉट अलाय वर्ल्ड जीवता नहीं क्वेश्चन नंबर ट्वेंटी टू वॉट मेड वर्ल्ट नॉन अँ वर्ल्ड सै लीधे आखी दुनिया में उड़खाता था तो दोस्तों अँ जवाब आ आउट कार्टून्स नेचर फिल्म्स एंड फीचर मूवीज वर्ल्ट नॉन बराबर के वर्ल्ड है कार्टून्स नेचर फिल्म्स एंड फीचर मुवीज लीधे अँ था ત્યાર પછી ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી થ્રી ફાઇન્ડ આઉટ ધ સિનોનિયમ્સ ઓફ વેરી બિઝી એન્ડ હરીડ તો વેરી બિઝી અને હરીડ માટેનો જે સિનોનિયમ છે દોસ્તો તે અહીંયા આપણને આવશે હેક્ટિક અને ટ્વેન્ટી ફોર છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ ઓફ પેસિમિઝમ પેસિમિઝમ એટલે કે નિરાશાવાદ અને તેના માટેનો જે વિરોધી શબ્દ છે તે થવો જોઈએ આશાવાદ અને આશાવાદ માટે દોસ્તો અહીંયા છે ઓપ્ટિમિઝમ તો પેસિમિઝમ અને ઓપ્ટિમિઝમ એકબીજાના છે

ही वॉज टन एट ही वोज स्लीपिंग इन नज धोती एंड ब्लाउज ही कौन मतलब कि अँ स्लीपिंग इन नज धोती एंड ब्लाउज के जयरे अँ लेखके ब्लेकेट उठाय तुम्हें जो है नी धोती ब्लाउज पहरी ऊंी रहा त्यार पीछे दोस्तों नेक्स्ट क्वेश्चन है कि राइट एंड टू शॉर्ट नॉट्स फोकसिंग ऑन द क्वेश्चन जी है क्वेश्चन नंबर ट्वेंटी नाइन एंड थर्टी ज्यादा दोस्तों वॉल्ट क्रिएटिव मेन द टाइटल द एडजस्टमेंट

તેને પૂરો અહીં આપેલ ઓપ્શન્સ વડે ખૂબ જ સહેલું દોસ્તો અહીંયા પૂછેલું છે કે કદાચ ટીચર ઇઝ અ લાઇક તો અહીં પોટર આવી જવું જોઈએ ધ ટીચર ઇઝ અ લાઇક અ પોટર ટીચર એટલે કે શિક્ષક જે છે તે કુંભાર જેવા હોય છે હી ડેશ તો અહીં દોસ્તો આવી જશે મોલ્સ મોલ્સ એટલે કે આકાર આપવું હી મોલ્સ ધ ચિલ્ડ્રન અકોર્ડિંગ ટુ ધર એબિલિટીઝ તેઓ બાળકોને એટલે કે વિદ્યાર્થીઓને આકાર આપે છે તેમની એબિલિટીઝ એટલે કે ક્ષમતા પ્રમાણે લિટલ ચિલ્ડ્રન આર લાઇક ક્લે અને જે નાના બાળકો છે તે બિલકુલ ક્લે એટલે કે માટી જેવા પૂછી માટી જેવા હોય છે દે આર સેપ્ટ એઝ વી વીસ અને આપણે જે મુજબ આકાર આપીએ તે મુજબ તેઓ ઘડાય છે સૌથી પહેલા પોટર ત્યાર પછી મોલ્સ અને ત્યાર પછી ક્લે આ થઈ જાય છે દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર

इचर्ड मेन गो टू हिज नेबर तो एना जवाब आई किचर्ड मेन गो नेंट कारण तो वेन टू हिज नेबर टू आस्क हिज फॉर गीवनेस त्यारीच आर वेज टू कंक्वेर तो द वे ऑफ कंक्वे इज बाय पॉवर एंड बाय काइंडनेस तो आई जाए थर्टी फोर थर्टी फाइव एंड थर्टी सिक्स सोल्व त्यार नेक्स्ट पेराग्राफ जॉट वॉज टेरिफाइंग तो अँ के द टेरिफाइंग वॉज टू स्टेड एक्जेक्ट ऑन द नाइफ एज राइड विथ अ शीर ड्रॉप ऑफ द आइदर साइड वाई वॉज द राइटर थ्रील्ड तो अँ जवाब आ जाए कि अंग दूरजी एंड लाटू वर ऑलरेडी ओवर द हिलेरी स्टेप एंड द राइटर स्टील नेगोशिएटिंग इट्स वर्टिकल फेस वेन अंग दूरजी गैशी ल्यूटेड टूवर्ड्स द टॉप दैट्स वाई सी वॉज थ्रील्ड तो अँ दोस्तों આ થઈ જાય છે ક્વેશ્ચન નંબર થર્ટી સેવન એન્ડ થર્ટી એટ સોલ્વ ત્યાર પછી વાત આવે છે અહીંયા ક્વેશ્ચન નંબર થર્ટી નાઇનની કે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ રાઇટ ટાઇટલ ટુ ઇટ

So, the first one 45. What does rise? Where does it go? So, here it says say, the vaporous rise and it goes to the morning skies. Where does the love light glow? So, the love light will glow over the eternal snows. What is Kanchenjunga called? So, Kanchenjunga called as Himalaya's queen. So, here the question number 45, 6 and 7 solve. Now, friends, here ja question number 48 and 9. What was the poet in the past? The poet was Potter in the past. ત્યાર પછી દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર 49 કે વાય ડીડ ધ પોએટ સીઝ ટુ બી ધ પોટર એટલે કે પોએટ કવિ જે છે તે કુંભાર કેમ બનવા માંગે છે તેનો જવાબ આવી જશે દોસ્તો કે ધ પોએટ સીઝડ ટુ બી ધ પોટર બીકોઝ હિઝ પ્રાઇડ હેઝ ગોન અવે વિથ ધ વિઝડમ કારણ કે અહીંયા ડાપણથી તેમનો જે અભિમાન છે તે જતું રહ્યું છે તો અહીંયા થઈ જાય છે ક્વેશ્ચન નંબર ફોર્ટી ફાઈવ ટુ ફોર્ટી નાઇન સોલ્વ અને એની સાથે જ દોસ્તો સેક્શન સી જે છે આપણું તે પણ થઈ જાય છે સોલ્વ હવે વાત કરીએ સેક્શન ડીની જે છે સંપૂર્ણ ગ્રામર સેક્શન અને ખૂબ જ સહેલું અહીંયા આપણને આપેલ છે અહીં કીધું છે ધ સાયન્ટિસ્ટ નોટિસ ધીસ બિહેવિયર ઓફ એન્ડ્સ અને તેના માટે સ્ટાર્ટ લાઈક ધીસે આપણને આપ્યું છે ધીસ બિહેવિયર ઓફ એન્ડ્સ વર નોટિસ્ડ તો અહીં દોસ્તો એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં આપણે કન્વર્ટ કરવાનું છે કંઈ નથી કરવાનું અહીંયા ધીસ

ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે ક્વેશ્ચન નંબર ફિફ્ટી વન ટેન્સ રિગાર્ડિંગ કે ઓલ અરાઉન્ડ યુ કેન સી અને અહીં કીધું છે કે ઓલ અરાઉન્ડ યુ કુડ સી મતલબ કે પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં જે સંપૂર્ણ પેરેગ્રાફ છે તે આપણે કન્વર્ટ કરવાનો છે અને આના માટે દોસ્તો ખૂબ જ સરળતાથી આપણે શીખી શકાય એવા વિડીયોઝ બનાવેલા છે જે તમને ઉપર આઈબટન દ્વારા અથવાની જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક્સ દ્વારા જોવા મળી જશે આ તમે વિડીયોઝ જોજો અને તમને આ ફિફ્ટી અને ફિફ્ટી વન જે છે તે બંને ક્વેશ્ચન સોલ્વ કરતાં આવડી જશે અહીંયા કેટલા ફેરફાર થશે દોસ્તો તો અહીંયા ક્યાંની જગ્યાએ કુડ આવી જશે આરની જગ્યા આવી જશે વર ત્યાર પછી છે દોસ્તો અહીંયા આગળ કે ક્રિએટ જે છે તેનું થઈ જશે ક્રિએટેડ અને ઇજનું થઈ જશે વોશ કેનનું દોસ્તો અહીંયા પાછું કુડ તો આટલી જગ્યાએ આપણા ફેરફારો થશે ફરીથી કહું છું કુડ વર ક્રિએટેડ અને ત્યાર પછી દોસ્તો અહીંયા છે ઇનડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ માટે જોઈએ આપણને ખૂબ જ સહેલો પેરેગ્રાફ આપ્યો છે સૌથી પહેલાં જે છે વ્યક્તિ તે છે રાજ અને બીજા વ્યક્તિ અહીંયા આવી એટલે કે આપણે પોતે છીએ તો અહીંયા સુધી દોસ્તો અહીંયા જવાબ કે હાઉ મેની આર્સ અ ડે ડુ યુ સ્ટડીડ સેડ રાજ અને ક્વેશ્ચન માર્ક છે એટલે શું થઈ જશે આસ્કડ તો રાજ આસ્કડ મી ત્યાર પછી દોસ્તો આસ્કડ જ્યારે આવે અને થી શબ્દની સ્ટાર્ટિંગ થાય આપણા પ્રશ્નનો સ્ટાર્ટિંગ થાય ત્યારે આવશે કે રાજ મી હાઉ મેની આર્સ અ ડે આઈ સ્ટડીડ કારણ કે અહીંયા સ્ટડી જે છે અને ડુ છે માટે ભૂતકાળ થઈ જશે તો સ્ટડી થઈ જશે રાજ મી હાઉ મેની આર્સ અ ડે આઈ સ્ટડીડ તો અહીં દોસ્તો જવાબ આવે છે કે આઈ રીડ ઓનલી સિક્સ આર્સ અ ડે તો જશે આઈ રિપ્લાયડ હિમ દેટ આઈ રીડ સિક્સ આર્સ ઇન અ ડે

રાજ એક્સક્લેમ ટુ મી દેટ આઈ વોઝ વેરી હાર્ડ વર્કિંગ બોય આઈ થિંક હિમ ત્યાર પછી આવે છે અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇઝ ચ્યુઝિંગ કરેક્ટ ઓપ્શન્સ જ્યાં દોસ્તો અગેન ફંક્શન રિલેટેડ આપણને ક્વેશ્ચન્સ પૂછેલા છે અને સૌથી પહેલાં છે ક્વેશ્ચન નંબર ફિફ્ટી થ્રી આનું પ્લેસ અને કીધું છે મેકિંગ સુપોઝિશન ઓફ એન એક્શન સુપોઝિશન માટે એઝ ઇફ હીવર અથવા એઝ ઇફ શીવરનો ઉપયોગ થાય છે અને એઝ ઇફ હીવર જે છે દોસ્તો તે આપણને આપેલું છે અહીંયા ઓપ્શન નંબર ની અંદર તો ઓપ્શન નંબર સી જે છે તે થઈ જશે અહીંયા આપણો સાચો જવાબ કે એઝ ઇફ હી વર વિરાટ કોહલી કે અનુપ એવી રીતે રમે છે જાણે કે તે વિરાટ કોહલી હોય ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફિફ્ટી ફોર કે નિધિ ઇઝ લેઝી ઓફરિંગ સજેશન કે નિધિ જે છે તે ખૂબ જ આડસું છે ને આપણે શું કરવાનું છે તેને સલાહ આપવાની છે તો અહીંયા દોસ્તો

પા થઈ છે અહીંયા ફંક્શન વાળા ક્વેશ્ચન સોલ્વ ત્યાર પછી જે કમ્બાઈન ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ એન્ડ મેક મીનિંગફુલ સેન્ટેન્સ એટલે કે આપેલ જે વિધાન છે તેને કમ્બાઈન કરો અને એક સિંગલ વાક્ય બનાવો તો દોસ્તો અહીંયા ખૂબ જ સરળ આવી રીતે બની જશે આપણો જવાબ કે અહીં આપણે લખી દઈશું કે વી કમ ટુ નો ધેટ વી કમ ટુ નોટ ધેટ અક્ષય સ્ટુડ ફર્સ્ટ ઇન ક્લાસ સો વી વેન્ટ ટુ હિઝ હાઉસ એન્ડ

વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ સિરીઝ ઇટ્સ અબાઉટ ધ માઉસ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ઓન એટલે કે માલિકીનું ઓન ધ માઉસ અગેન દોસ્તો રિપીટ કરીએ અહીંયા સૌથી પહેલાં ઓવર ત્યાર પછી આવી જશે સીન ત્યાર પછી આવશે એ અને ત્યાર પછી આવી જશે ઓન અને આ થઈ જાય છે આપણું સેક્શન ડી કમ્પ્લીટલી સોલ્વ ત્યાર પછી જે છે જશે અહીંયા સેક્શન ઇ જ્યાં સેક્શન ઇ માટે આપણને સૂચના આપેલ છે કે સ્ટડી ધ ફોલોઇંગ ટેબલ એન્ડ ડિસ્ક્રાઈબ એટી ઇન અબાઉટ એટી વર્ડ્સ એટલે કે આપેલ ટેબલ વાંચો અને તેના પરથી એસી શબ્દો લખો મતલબ લગભગ આઠથી દસ વાક્યો દોસ્તોના ઉપરથી લખાશે આપણા તો અહીં આના માટે ઘણા બધા ઇન્ફોર્મેશન ટ્રાન્સફર્સના વિડીયો આપણે બનાવેલ છે ઓલરેડી અને તમે તમામે તમામ વિડીયોઝને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક્સની મદદથી જોઈ શકો છો ત્યાર પછી દોસ્તો અહીંયા ત્રણ એસે આપણને પૂછાયા છે જ્યાં આપણે આઈએમપી આપી છે એસેની એ જ આઈએમપીમાંથી તો બે નિબંધ પહેલાં આપણે લીધેલા છે માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ અને માય ગ્રેન્ડ પેરેન્ટ્સ જ્યાં માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ ઓલરેડી આપણે સોલ્વ કરાવેલ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે ત્યાર પછી છે અહીંયા દોસ્તો આપણને આપી સ્પીચ અને સ્પીચની ઓરમાં છે અહીંયા એપ્લિકેશન રાઇટિંગ અને એપ્લિકેશન રાઇટિંગમાં છે ઇંગ્લિશ ટીચરની પોસ્ટ ડિગ્રીની જો વાત કરીએ સૌથી પહેલાં અહીંયા દસમું ત્યાર પછી બારમું ત્યાર પછી બીએ એમએ અને બી એડ આટલી ડિગ્રી દોસ્તો અહીંયા આવશે ઇંગ્લિશ ટીચર રિગાર્ડિંગ એપ્લિકેશન પર બનાવેલ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે છેલ્લો દોસ્તો ક્વેશ્ચન છે કે ઈમેલ શેના માટે તો કે કોઈક વસ્તુ આપણે મંગાવી છે તેને રિપ્લેસમેન્ટ માટે શું છે મોબાઈલ ફોન અને રિપ્લેસમેન્ટ રિગાર્ડિંગ પણ ઈમેલ આપણે બનાવેલ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં દોસ્તો તે પણ તમને જોવા મળી જશે તો આની સાથે જ જે અહીંયા બનાસકાંઠા વિદ્યા સંકુલનું આપણું ધોરણ બારનું ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું સો માર્ક્સનું પેપર દોસ્તો તે થઈ જાય છે સોલ્વ આશા રાખું છું કે સમજાવેલ તમામ તમામ મુદ્દાઓમાં આપને એકદમ બરાબર રીતે ખ્યાલ આવી ગયો હશે બસ તો દોસ્તો આટલું જ રાખીએ આપણા આજના વિડીયોમાં જો વિડીયો પસંદ આપને આવ્યો હોય તો લાઇક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા તમારે તમારા મિત્રો જોડે શેર કરી દેજો તમારા કોઈક અભિપ્રાય છે તો કમેન્ટ બોક્સમાં મને અચૂકથી જણાવજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલું બે લાયકન પણ ઓન કરી દેજો જેથી કરીને ભવિષ્યમાં આવનાર આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળી રહે ચાલો દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા જ એક મજેદાર ટોપિકની સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ